नमस्कार विद्यार्थी मित्रों, SYBSC ની અંદર સેમિસ્ટર 3 જેની અંદર યુનિટ 1 એટલે કે બાહ્યાકાર વિદ્યા, યુનિટ 1 બાહ્યાકાર વિદ્યા જે છે જેની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર નીપત્રો વિશે જાણી ચૂક્યા છીએ. નીપત્રો જે છે તેની વ્યાખ્યાઓ, તેના પ્રકારો અને પુષ્પવિન્યાસ, પુષ્પવિન્યાસની અંદર પણ તેની વ્યાખ્યાઓ અને તેના પ્રકારો વિશે જાણ્યું હતું. પુષ્પવિન્યાસમાં પણ અપરિમિત અને અપરિમિત વિશે જાણી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પુષ્પ વિશે. પુષ્પની વ્યાખ્યાઓ, તેના પ્રકારો, બીજા સૈના સ્થાનને આધારે પણ તેના પ્રકારો પડે છે તે વિશે આપણે જાણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જાણીશું પુષ્પ. પુષ્પ શું છે એટલે કે પુષ્પની વ્યાખ્યા વિશે આપણે જાણીશું. તો સૌપ્રથમ જાણી લઈએ તેની વ્યાખ્યા. વનસ્પતિમાં લિંગી પ્રજનન અથવા તો નવસર્જન જેવા જરૂરી કાર્ય માટે રૂપાંતરિત પામેલો વિશિષ્ટ ભાગ એટલે કે પુષ્પ. વિશિષ્ટ ભાગ જે છે એ કયો છે? તો પ્રરોતંત્રનો. પ્રરોતંત્ર શું છે? તો જમીનથી ઉપરની તરફ જે આવેલો ભાગ છે જેને પ્રરોતંત્ર તરીકે ઓળખીશું. પ્રરોતંત્ર જે છે જે એક વિશિષ્ટ ભાગની અંદર રૂપાંતરિત થાય છે અને જેને પુષ્પ તરીકે ઓળખીશું. પુષ્પની અંદર મુખ્યત્વે ચાર ચક્રો જોવા મળે છે. ચાર ચક્રો કયા કયા? તો સૌપ્રથમ વજ્રપત્ર, દલપત્ર, ભૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પુષ્પની જે રચના છે તેના વિશે. પુષ્પની રચનાની અંદર પુષ્પાક્ષ, પુષ્પાક્ષ જે છે એ દરેક પુષ્પની પોતાનો મધ્ય અક્ષ હોય છે જેને પુષ્પાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પાક્ષ, દરેક જે પુષ્પ છે જેનો મધ્ય અક્ષ એટલે કે વચ્ચેનો જે ભાગ છે જેને પુષ્પાક્ષ તરીકે ઓળખીશું. ત્યારબાદ પુષ્પદંડ કોને કહેવાય? તો પુષ્પાક્ષના દાંડી જેવા નીચેના ભાગને પુષ્પદંડ કહે છે. હવે પુષ્પ જે છે જેની નીચેનો ભાગ જે છે પુષ્પાક્ષનો દાંડી જેવો ભાગ, જે ભાગને પુષ્પદંડ તરીકે ઓળખીશું. હવે જોઈશું છેલ્લું, પુષ્પાસન કોને કહેવાય? તો પુષ્પાક્ષના ઉપરના પહોળા બુઠ્ઠા અને ટૂંકા બનેલા અક્ષમાં પુષ્પાક્ષ જે છે જેની ઉપરનો ભાગ જે બુઠ્ઠો છે અને કેવો છે? ટૂંકો છે, જ્યાં આગળ પુષ્પ નિર્માણ પામે છે એટલે કે પુષ્પનું આસન છે તેને પુષ્પાસન તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ લાક્ષણિક પુષ્પના પુષ્પાસન પર ચાર પ્રકારના પુષ્પીય પર્ણો કુંતલાકાર કે ચક્રીય રીતે ગોઠવાયેલા હોય છે. એટલે કે આપણે અગાઉ વાત કરી કે ભાઈ પુષ્પની અંદર ચાર પ્રકારના ચક્રો જોવા મળે છે. કયા ચાર ચક્રો? તો વજ્રચક્ર, દલચક્ર, પપુકેસર અને સ્ત્રીકેસર. પુકેસર અને સ્ત્રીકેસર જે છે એ આવશ્યક ચક્રો છે. હવે જોઈએ આપણે વજ્રપત્ર અને દલપત્ર વિશે. પુષ્પો છે જેની અંદર આપણે વાત કરી કે વજ્રપત્ર જે છે જે સૌથી બહારની તરફ અને લીલો રંગ ધરાવે છે જેને આપણે વજ્રપત્ર તરીકે ઓળખીએ છીએ અને તે સૌથી બહારની તરફ છે અને કલિકા અવસ્થામાં તે ઘેરીને ગોઠવાયેલું છે, તો તેને આવશ્યક ચક્ર તરીકે નહીં પરંતુ સહાયક ચક્ર તરીકે ઓળખીશું. સહાયક ચક્ર એ માટે કે એ બાહ્ય પરિબળો સામે શું કરે છે? સહાય આપે છે એટલે કે મદદરૂપ બને છે. એ જ રીતે દલપુંજ જે છે એટલે કે દલચક્ર જે છે એ અલગ અલગ કલરો ધરાવે છે અને અલગ અલગ કલરો ધરાવે છે કે જેને કારણે પુષ્પને આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. એટલે કે અલગ અલગ કલરો ધરાવે છે અને સુગંધ પણ ધરાવે છે કે જેને કારણે કીટકો તેની તરફ આકર્ષાય છે અને કીટકો આકર્ષાય છે કે જેને કારણે શું થાય છે? પરાગનયનની ક્રિયામાં એ મદદરૂપ થતા જોવા મળે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વિશે. પુકેસર અને સ્ત્રીકેસર જે ચક્ર છે જે આવશ્યક ચક્રો છે કે જેની અંદર પ્રજનનની ક્રિયાઓ થાય છે. પ્રજનનની ક્રિયાઓ જે થાય છે એ ક્યાં આગળ થાય છે? તો પુકેસર જે છે એની પરાગરજ જે છે
એ સ્ત્રી કેસરના પરાગાશન ઉપર જાય છે અને સ્ત્રી કેસરના પરાગાશન ઉપર જઈ અને શું કરે છે પ્રજનનની ક્રિયા કરતા જોવા મળે છે અને પૂ કેસર અને સ્ત્રી કેસર જે છે જેને આવશ્યક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ પરિદલ પૂંછ આપણે વાત કરીએ કે જ્યારે વજ્રપત્ર અને દલપત્રો જે છે એકદળી વનસ્પતિ જે છે જેની અંદર વજ્રપત્ર અને દલપત્ર જે છે જે એકબીજાથી તદ્દન બહુ વધારે પડતી સામ્યતા ધરાવે છે એટલે કે વજ્રપત્ર અને દલપત્રને જુદા તારવી શકાતા નથી અને જુદા તારવી શકાતા નથી જેને કારણે તેને પરિદલ પૂંજ તરીકે ઓળખવામાં આવે છે પરિદલ પૂંજ જે છે એ વજ્રપત્ર અને દલપત્ર જે છે એ લોકોની સામ્યતાને આધારે જે જોવા મળે છે જેને પરિદલ પૂંજ તરીકે ઓળખાવેલું છે જેને કારણે તેને સહાયક ચક્ર તરીકે પણ ઓળખીશું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પુષ્પના પ્રકારો વિશે પુષ્પ જે છે જેને અહીંયા આગળ બે પ્રકારો વિશે આપણે જાણીશું જેમાં પહેલું છે નિયમિત પુષ્પ હવે નિયમિત પુષ્પ કોને કહેવાય તો અહીંયા આગળ એક ઉદાહરણ તમને આપેલું છે રાઈનું રાઈનું જે પુષ્પ છે જેની અંદર આકૃતિમાં જોઈ શકો છો કે એને ઊભું આડું ત્રાંસું ગમે તે એંગલથી જો તેને કાપવામાં આવે છે એટલે કે કાપ મૂકવામાં આવે છે તો તેના બે સરખા ભાગ થાય છે એટલે કે જે પુષ્પને કોઈ પણ લંબતલી મધ્ય ભાગમાંથી ગમે તે તળેથી કાપ મૂકવામાં આવે તો તેના બે સમાન ભાગ થતા હોય અને સરખા ભાગમાં જો વિભાજિત થતા હોય તો આવા પુષ્પને નિયમિત પુષ્પ કે સંમિત પુષ્પ તરીકે ઓળખીશું એનું ઉદાહરણ છે એક તો ગુલાબ અને બીજું જાસ્મીન ફરીથી જોઈ લો કે કોઈપણ પુષ્પ જે છે જેને ગમે તે તળેથી મધ્ય ભાગમાંથી જો કાપ મૂકવામાં આવે અને જો સમાન ભાગ થતા હોય તો તેને સંમિત અથવા તો નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે ગુલાબ અને જાસૂદ જે છે જેની અંદર નિયમિત પ્રકારનું પુષ્પ જોવા મળે છે એ જ રીતે જોઈશું આપણે અનિયમિત પુષ્પ અનિયમિત પુષ્પ કોને કહેવાય નિયમિતમાં શું છે કે ગમે તે એંગલથી તેને કાપ મૂકીએ છીએ તો સરખા ભાગ થાય છે પણ અનિયમિત જે છે એ એની અંદર થોડુંક ઊંધું છે તેને ફક્ત એક જ લંબ તલેથી જો કાપ મૂકવામાં આવે તો તેના બે સરખા ભાગ થાય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તેને મધ્ય ભાગમાંથી એક કાપ મૂક્યો છે તો બે સરખા ભાગ તેના થાય છે પરંતુ એ જ પુષ્પને જો બીજા એંગલથી કાપ મૂકવામાં આવે તો બે સરખા ભાગ થતા નથી તો આવા પુષ્પને અનિયમિત પુષ્પ તરીકે અથવા તો વ્યાસ અસમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે હવે અનિયમિત પુષ્પ જે છે એ કઈ કઈ વનસ્પતિઓમાં જોવા મળે તો વટાણા જે છે એટલે કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે તેની અંદર એ જોવા મળે છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિ અવયવી પુષ્પ કોને કહેવાય ત્રિ અવયવી પુષ્પ જે છે પુષ્પની અંદર જે પણ પુષ્પીય પત્રો છે એ ત્રણ ત્રણના ગુણાંકમાં આવેલા હોય તેવા પુષ્પને ત્રિ અવયવી પુષ્પ કહે છે અહીંયા આગળ પુષ્પીય પત્રો કેટલાના ગુણાંકમાં છે ત્રણ ત્રણના ગુણાંકમાં ત્રણ છ નવ એ જે આંકડો છે એ ત્રણ ત્રણના ગુણાંકનો છે તો ત્રણના ગુણાંકમાં જે પુષ્પો આવેલા છે કયા પુષ્પો તો પુષ્પીય પત્રો ત્રણના ગુણાંકમાં આવેલા હોય તો તેને ત્રિ અવયવી પુષ્પ તરીકે ઓળખીશું તે જ રીતે ચતુ અવયવી જે પુષ્પમાં પુષ્પીય પત્રો ચારના ગુણાંકમાં આવેલા હોય તેવા પુષ્પને ચતુ અવયવી પુષ્પ તરીકે ઓળખીશું અહીંયા આગળ જે પુષ્પો છે અથવા તો પુષ્પીય પત્રો જે છે એ કેવા ગુણાંકમાં છે ચાર ચારના ગુણાંકમાં અને ચાર ચારના ગુણાંકમાં છે તો તેને ચતુ અવયવી તરીકે ઓળખીશું અને એનું ઉદાહરણ જે છે એ ક્રાઈ ક્રાઈનમ જે છે જેની અંદર ત્રિ અવયવી પ્રકારના પુષ્પો જોવા મળે છે જ્યારે રાઈ છે જેની અંદર બધા જે ચક્રો છે એ ચારના ગુણાંકમાં જોવા મળે છે હવે એ જ રીતે જોઈશું આપણે પંચા અવયવી
પંચા અવયવી આગળ આપણે જોઈએ કે ત્રિ અવયવી ચતુ અવયવી, તો અહીંયા પંચા અવયવી જે છે જેની અંદર પુષ્પીય પત્રો જે છે જે પાંચના ગુણાંકમાં આવેલા હોય છે, અને પાંચના ગુણાંકમાં આવેલા છે જેને કારણે તેને પંચા અવયવી તરીકે ઓળખીશું, અને એનું ઉદાહરણ જે છે એ છે જાસૂદ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈશું આપણે કે બીજા શયના સ્થાનને અનુલક્ષીને પુષ્પના ત્રણ પ્રકાર છે. હવે ત્રણ પ્રકાર જે છે જેની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું અધોજાઈ પુષ્પ. અધોજાઈ પુષ્પ કહેવાય કોને? તો અહીંયા આગળ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ વજ્રપત્ર છે, પછી દલપત્ર છે, પૂકેસર ચક્ર છે અને સ્ત્રીકેસર ચક્ર છે. વજ્રપત્ર, દલપત્ર, પૂકેસર અને સ્ત્રીકેસર, જેની અંદર વજ્રપત્ર જે છે જે સૌથી નીચેના ભાગેથી ઉત્પન્ન થયેલું છે, દલપત્ર પણ સૌથી નીચેના ભાગેથી ઉત્પન્ન થયું છે, પૂકેસર ચક્ર જે છે તે પણ સૌથી નીચેથી ઉત્પન્ન થયેલું જોવા મળે છે, જ્યારે સ્ત્રીકેસર જે છે જે ઉપરની તરફ છે એટલે કે વજ્રપત્ર, દલપત્ર અને પૂકેસરના ઉપરના ભાગમાં જોવા મળે છે. એટલે અહીંયા આગળ જે સ્ત્રીકેસર જે છે જે ઉપરની તરફ છે જેને કારણે તેને અધોજાઈ પુષ્પ તરીકે ઓળખીશું. વ્યાખ્યા જોઈ લઈએ એકવાર. જેમાં પુષ્પાક્ષ બહિર્ગોળ કે ચંબુ આકારના હોય, વજ્રપત્ર, દલપત્ર, પૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર અનુક્રમે નીચેથી ઉપર ગોઠવાયેલા હોય ત્યારે સ્ત્રીકેસર સૌથી ઉપર હોય અને બાકીના ચક્રો તેની નીચેની તરફ ગોઠવાયેલા હોય, આવા પુષ્પને અધોજાઈ પુષ્પ તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એવું કહ્યું કે બીજા શય જે છે એટલે કે સ્ત્રીકેસર જે છે એ ઉપરની તરફ છે, ઉપરની તરફ છે જેને કારણે તેને ઉર્ધ્વસ્ત તરીકે ઓળખાવ્યું છે, એટલે કે ઉર્ધ્વસ્ત એટલે કે ઉપરની તરફ, અને બાકીના ચક્રો અધસ્ત, અધ એટલે કે નીચેની તરફ, એટલે કે અધોજાઈ જે પુષ્પ વિજ્ઞાન પુષ્પનો જે પ્રકાર છે જેની અંદર બીજા શય ઉર્ધ્વસ્ત એટલે કે ઉપરની તરફ જોવા મળે છે અને બાકીના ચક્રો અધસ્ત એટલે કે નીચેની તરફ ગોઠવાયેલા જોવા મળે છે, અને એનું ઉદાહરણ જે છે એ છે જાસૂદ અને ધતુરો. આ બે પુષ્પ જે છે જેની અંદર અધોજાઈ પ્રકારનો પુષ્પ જોવા મળે છે. હવે એ જ રીતે જોઈએ પરિજાઈ પુષ્પ કોને કહેવાય. આપણે અગાઉ વાત કરી કે અધોજાઈ જે છે જેની અંદર સ્ત્રીકેસર ક્યાં છે? ઉપરની તરફ. બીજા છે કેવું છે? ઉર્ધ્વસ્ત. અને બાકીના ચક્રો જે છે કેવા છે? અધસ્ત. હવે અહીંયા આગળ પરી, પરી એટલે પરિવર્તી જે છે, અને બાકીના ચક્રો અહીંયા આગળ ક્યાં ગોઠવાયેલા છે? તો કે પરિઘ એટલે કે કિનારી જે છે તેની ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. ગુલાબ બધાએ જોયેલું જ હશે, ગુલાબ જે છે જેની અંદર વચ્ચેના ભાગે સ્ત્રીકેસર જોવા મળે છે અને આજુબાજુ જે રાઉન્ડ છે પરિઘનો ભાગ જે છે ત્યાં આગળ વજ્રપત્ર, દલપત્ર અને પૂકેસર ત્યાં આગળ જોવા મળે છે. હવે તેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. જો પુષ્પાક્ષ અંતર્ગોળ કે પેલાકાર હોય અને સ્ત્રીકેસર ચક્ર પેલાના તળ ભાગે હોય અને વજ્ર, દલ અને પૂકેસર ચક્ર જે છે પુષ્પાક્ષના પેલાની ધાર ઉપરથી ઉત્પન્ન થતા હોય તો તે ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને ઘેરતા હોય, એટલે કે સ્ત્રીકેસર વચ્ચેની બાજુ આવશે અને પુષ્પાક્ષ એ પેલાકાર જે છે જેની આજુબાજુ પરિઘનો જે ભાગ છે ત્યાં આગળથી વજ્રપત્ર, દલપત્ર અને પૂકેસર ચક્ર એ ત્યાંથી ઉત્પન્ન થયેલા જોવા મળે છે અને જેને પરિજાઈ પુષ્પ તરીકે ઓળખીશું. અહીં આકૃતિની અંદર ગુલાબ જે છે તેની આકૃતિ આપેલી જ છે જેની અંદર જોઈ શકાય છે કે પુષ્પાક્ષ પેલાકાર જોવા મળે છે. બીજા શય જે છે ઉપરની તરફ પણ નથી, નીચેની તરફ પણ નથી, એટલે અધ ઉધ્વસ્ત તરીકે તેને ઓળખી શકાય અને બાકીના ચક્રો ઉપરની તરફ જોવા મળે છે, એટલે બાકીના ચક્રો જે છે એ ધાર ઉપર ગોઠવાયેલા છે જેને કારણે તેને પરિઘવર્તી તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે સ્ટ્રોબેરી જે છે, સ્ટ્રોબેરી બધાએ જોયેલી જ હશે, તો એનો જે પુષ્પ વિન્યાસ છે આખો પુષ્પ જે છે એની ગોઠવણી જે છે
એની અંદર બીજા સે વચ્ચેના ભાગે હોય છે, નહીં ઉપર કે નહીં નીચે, એટલે કે અધ ઉર્ધ્વસ્થ જોવા મળે છે. અને બાકીના ચક્રો જે છે એ પુષ્પાક્ષની પરિઘ તરફ ગોઠવાયેલા જોવા મળે છે. હવે એ જ રીતે જોઈએ ઉપરીજાઈ. ઉપરીજાઈ એટલે કે બધા ચક્રો ક્યાં છે? ઉપરની તરફ, એટલે તેને ઉપરીજાઈ તરીકે ઓળખી શકાય. અહીંયા આગળ બીજા સય જે છે એ કેવું છે? નીચેની તરફ. નીચેની તરફ બીજા સય છે એટલે કેવું થાય? બીજા સય અધસ્થ. અને બાકીના ચક્રો જે છે એ કેવા છે? ઉર્ધ્વસ્થ. વનસ્પતિઓમાં પુષ્પાક્ષ પ્યાલાકાર હોય છે અને પુષ્પાક્ષ જે છે બીજા શયની દિવાલ ઉપર પરસ્પર જોડાઈને સંયુક્ત બની બાકીના ચક્રો એટલે કે વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર ચક્ર બીજા શયની દિવાલ ઉપર ગોઠવાયેલા હોય છે. એટલે કે બીજા શય નીચેની તરફ છે અને નીચે ધાર છે તેની તરફ વજ્રપત્ર, દલપત્ર અને ભૂકેસર જે છે તે ગોઠવાયેલા છે. ગિલોડી જે છે તેનું જે પુષ્પ છે જે ઉપરી જાય પ્રકારનું જોવા મળે છે. ગિલોડીઓની જે છે જેની અંદર આપણે જે ખાઈએ છીએ જે બીજા શયનો ભાગ છે. અને બાકીના જે પત્રો જે છે દલપત્ર, વજ્રપત્ર અને ભૂકેસર જે છે જે બીજા શયના ઉપરની તરફ ગોઠવાયેલા જોવા મળે છે. અને આ જે આખી ગોઠવણી છે જેને ઉપરી જાય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આપણે વાત કરી દીધી કે બીજાશય જે છે એ નીચેની તરફ છે એટલે કે અધસ્થ છે અને બાકીના ચક્રો જે છે એ ઉર્ધ્વસ્થ જોવા મળે છે. ઉદાહરણ તરીકે સૂર્યમુખી, કેના અને જામફળ. હા વિદ્યાર્થી મિત્રો, આપણે પુકેસર જે છે એની વાત કરી, ત્રિકેસરની વાત કરી અને એની અંદર બીજાશયના સ્થાનને આધારે તેના પ્રકારો પણ અહીંયા આગળ જોઈ લીધા. હવે આપણે દરેક પર્ટિક્યુલર મુદ્દા ઉપર જોઈશું, એટલે કે વજ્રપત્ર, દલપત્ર, પરિદલપુંજ અને ત્યારબાદ પુકેસર અને સ્ત્રીકેસર, જેની અંદર હવે જોઈએ વજ્રપત્ર. વજ્રપત્ર જે છે તેના જોડાણના આધારે પણ તેના બે પ્રકાર છે. એક તો જો વજ્રપત્ર જો જોડાયેલા હોય તો યુક્ત વજ્રપત્રી, અને જો વજ્રપત્રો એકબીજાથી છૂટા હોય તો તેને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌ પ્રથમ એની અંદર જોઈ લઈએ મુક્ત વજ્રપત્રી કોને કહે છે. જો વજ્રપત્રો એકબીજાથી તદ્દન મુક્ત એટલે કે છૂટા હોય, એકબીજા સાથે જોડાયેલા ના હોય, તો તેવા વજ્રને મુક્ત વજ્રપત્રી કહે છે. અહીંયા આગળ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ રાઈ જે છે જેની અંદર જે દલપત્રો જે છે એ પણ છૂટા છે અને વજ્રપત્ર જે છે એ પણ કેવા છે? છૂટા, એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે નહીં, તો તેને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે યુક્ત વજ્રપત્રી, મુક્ત હોય તો એકબીજાથી છૂટા છે અને જો યુક્ત હોય તો એકબીજા સાથે થોડા ઘણા અંશે અથવા તો સંપૂર્ણપણે એકબીજા સાથે કેવા છે? જોડાયેલા જોવા મળે છે. આકૃતિની અંદર તમે દર્શાવેલું છે કે નીચેના ભાગે વજ્રપત્ર જે છે જે એકબીજા સાથે જોડાઈ અને આખી એક પ્યાલા જેવી રચના તમને દેખાય છે. એ જ રીતે દલપત્રો જે છે એ પણ એકબીજા સાથે જોડાયેલા છે. જે યુક્ત વજ્રપત્રી છે, જો વજ્રપત્રો એકબીજા સાથે સંપૂર્ણ એટલે કે સળંગ જો જોડાયેલા હોય તો, અથવા તો થોડા ઘણા અંશે જો જોડાયેલા હોય તો તેવા વજ્રને યુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધતુરો. ધતુરો જે છે જેની અંદર વજ્રપત્ર અને દલપત્ર બંને કેવા જોવા મળે છે? યુક્ત, એટલે કે બધા જે વજ્રપત્રો જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને દલપત્રો જે છે એમની ગોઠવણી પણ કેવી છે? યુક્ત પ્રકારની જોવા મળે છે. હવે જોઈએ દલપુંજ એટલે કે દલપત્રો વિશે. દલપત્રોના જોડાણના આધારે તેના બે પ્રકાર છે. અગાઉ વજ્રપત્રમાં જોયું તે જ રીતે કે મુક્ત વજ્રપત્ર હતું તેની વ્યાખ્યા હતી કે જો એકબીજાથી છૂટા હોય એટલે કે તદ્દન મુક્ત હોય, જો જોડાયેલા ના હોય તો તેને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખતા હતા. અહીંયા આગળ પણ એ જ રીતે મુક્ત દલપત્રીની વ્યાખ્યા જોઈએ. જો દલપત્રો એકબીજાથી તદ્દન મુક્ત હોય તેવા દલપુંજને મુક્ત દલપત્રી
अथवा तो दलपूंज कहे छे। उदाहरण तरीके राई। अहीं आगळ आकૃતિની અંદર જોઈ શકાય છે કે દલપત્રો જે છે એ કેવા છે, એકબીજાથી છૂટા છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા નથી, તો તેને મુક્ત વજ્રપત્રી તરીકે, મુક્ત દલપત્રી તરીકે ઓળખીશું। હવે એ જ રીતે જોઈએ યુક્ત દલપત્રી। યુક્ત દલપત્રી કોને કહેવાય? આગળ આપણે વજ્રપત્રમાં વાત કરી કે યુક્ત એટલે કે જો એકબીજા સાથે થોડા ઘણા અંશ અથવા તો સંપૂર્ણપણે જો જોડાયેલા હોય તો તેને યુક્ત દલપત્રી તરીકે ઓળખીશું। આપણે વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ। જો દલપત્રો એકબીજા સાથે સંપૂર્ણપણે કે અંશત જોડાયેલા હોય તો તેવા દલપુંજની યુક્ત દલપત્રી દલપુંજ કહે છે। ઉદાહરણ તરીકે ધતુરો। આગળ વાત કરી જ હતી કે વજ્રપત્ર પણ જોડાયેલા છે અને દલપત્ર પણ જોડાયેલા છે, એવું ઉદાહરણ છે તો ધતુરો। હવે અહીંયા આગળ જોઈએ પરિદલ પુંજ। પરિદલ પુંજ કોને કહેવાય? તો અહીંયા આગળ એક દળી જે વનસ્પતિ છે તેની અંદર જે પત્રો છે, વજ્રપત્ર અને દલપત્ર, જે એકબીજા સાથે એટલું સામ્યતા ધરાવે છે એટલે વિભેદી પામી શકતા નથી, તો તેને પરિદલ પુંજ તરીકે ઓળખીશું। એટલે કે દ્વિદળી વર્ગના ઉપવર્ગ અદલા અને એકદળી વનસ્પતિના પુષ્પોની અંદર સહાયક ચક્ર એટલે કે વજ્રપત્ર અને દલપત્ર વિભેદીન પામેલું હોતું નથી, તો તેને પરિદલ પુંજ તરીકે ઓળખીશું। ક્રાઇનમ જે છે જેની અંદર પરિદલ પુંજ જોવા મળે છે તેની અંદર વજ્રપત્ર અને દલપત્રને જુદા પાડી શકાતા નથી। પરિદલ પુંજ જે છે તેના એકમોને પરિદલપત્રો કહે છે। આ પરિદલ પુંજ ઘણું ખરું ચકચકિત રંગીન હોય તો તેને દલા પ્રકારનું પરિદલ પુંજ કહે છે અને એનું ઉદાહરણ છે કંકાસણી અને બોગનવેલ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આજે આપણે જોયું કે પુષ્પ કોને કહેવાય। સૌપ્રથમ તો તેની વ્યાખ્યા વિશે આપણે જાણ્યું છે, ત્યારબાદ પુષ્પની અંદર તેના ભાગો અને તેના પ્રકારો। ભાગોની અંદર આપણે જોયું કે સૌપ્રથમ વજ્રપત્ર, દલપત્ર, ભૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। વજ્રપત્ર અને દલપત્ર જે છે, વજ્રપત્ર અને દલપત્ર જે છે જેને સહાયક ચક્ર તરીકે આપણે ઓળખાવ્યા અને જે ત્યારબાદ ભૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર જે છે જેને આપણે આવશ્યક ચક્ર તરીકે ઓળખાવ્યા અને ઓલા જે છે વજ્રપત્ર અને દલપત્ર જેને સહાયક ચક્રો કયા, અહીંયા આગળ આવશ્યક ચક્રો કયા, અને આવશ્યક ચક્રો જે છે જે પ્રજ્ઞાની ક્રિયા કરતા હતા, અને ત્યારબાદ પુષ્પના પ્રકારો વિશે જાણ્યું જેની અંદર નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ વિશે જાણ્યું। ત્યારબાદ બીજાશયના સ્થાનને આધારે તેના પ્રકારો વિશે આપણે જાણ્યું છે। બીજાશયના સ્થાનને આધારે તેના ત્રણ પ્રકાર આપણે જાણ્યા, અધોજાઈ, પરિજાઈ અને ઉપરીજાઈ। ત્યારબાદ વજ્રપત્ર, દલપત્ર અને પરિદલ પુંજ વિશે પણ માહિતી મેળવી। બીજું કે ત્રિઅવયવી, ચતુરાવયવી અને પંચા અવયવી જે છે તેના વિશે પણ આપણે જાણી ચૂક્યું છે। તો હવે આગળ જે આપણું નેક્સ્ટ લેક્ચર જે રહેશે જે ભૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ વિશે પણ આપણે જાણીશું, પણ પોઈન્ટ જે બી છે જેની અંદર આપણે કલિકાંતર વિન્યાસ જે છે તેના વિશે માહિતી નેક્સ્ટ લેક્ચર